हेलो स्टूडेंट, स्टैंडर्ड फिफ्थ गुजराती मीडियम सब्जेक्ट इंग्लिश तेमा आपणे लिटल स्टेप्स 13, 14, 15 सीखी रह्या छे। मैं तमने अगाउ एक सरस मजानो एनिमेशन वाड़ो वीडियो मोकल्यो छे, जेमा खबर छे ने आपणे क्लासरूम वाला पिकनिक जाए छे तो एनो तमे वीडियो जोई सीखी अने मजा लीधी हशे। हवे आपणे वर्कबुकनी अंदर आवीए तो वर्कबुकमां मैं तमने आजे 1 to 20 ना स्पेलिंग नोटबुकमां लखवानुं कह्युं हतुं। आज तमारे अंग्रेजी शब्दों में लखवाना था, एपन तमे सोजे पोची में लखी दीधा हशे। हवे क्वेश्चन नंबर 2 पर आपणे जईए तो क्वेश्चन नंबर 2 में आपणे जे तमे 1 to 20 सीख्या ने तेना आधारे छे के हाउ मेनी क्वेश्चन पूछे अने तेमां तमारे केटला केटली वस्तु छे जे काउंट करी गणी अने लखवानी छे। तो तमे याद होय तो आपणे गणितमां सीख्या छे, पण एवुं सेम इंग्लिशमां आव्युं छे, तमने शीखवे छे। अने जो एक्जाम्पल छे કે હાઉ મેની એપલ્સ આર ધેર, હાઉ મેની એટલે કેટલા, કેટલી, કેટલું, બરાબર છે। એપલ્સ કેટલા સફરજન છે તો આપણે ગણવાના કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, તો અહીંયા 15 અને 16, તો 16, તો 16 તમારે એપલ્સ એ લખવાના। એ પ્રમાણે અહીંયા નીચે છે ફર્સ્ટ નંબર, જો ફર્સ્ટ નંબરમાં પેન છે કે હાઉ મેની પેન્સ આર ધેર, કેટલી પેન છે, તો આપણે કાઉન્ટ કરવી પડશે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13, તો 13 નો સ્પેલિંગ કઈ છે, આ કે આ, ફર્સ્ટ વાળું, સેકન્ડ વાળું, ઓહો ફર્સ્ટ વાળું, તો આ 13, તો તમારે અહીંયા પછી લખવાનું છે 13 પેન્સ, બરાબર છે। હવે જો નીચે પેન્સિલ છે, હાઉ મેની પેન્સિલ્સ આર ધેર, કાઉન્ટ કરવાની છે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, તો કઈ 12 છે, આ તો 10 પેન્સિલ અને 12 પેન્સિલ, તો અરે 12 પેન્સિલ તમારે અહીંયા લખી દેવાનું છે, 12 પેન્સિલ, બરાબર છે। તો સરસ મજાની અહીંયા કામ અહીંયા છે, વર્ક કરવાનું છે, આવશે ને જાતે 1 to 20। મને ખબર છે કે તમે લખી દીધું હશે, સ્પેલિંગ પણ તમે તૈયાર કરી દીધા હશે, બરાબર છે। તેના આધારે તમારે આ કાઉન્ટ કરવાના છે, કાઉન્ટ કર્યા બાદ સાચો જવાબ આન્સર શોધી અને અહીંયા લખવાનો છે, બરાબર છે। તો તમારે આ પ્રમાણે અહીંયા 5 સુધી છે, સામેના પેજ પર 10 સુધી છે, તો તમારે શું કરવાનું છે, મેં તમને સમજાવ્યું એમ કાઉન્ટ કરી, બરાબર છે, અને અહીંયા એનો આન્સર લખવાનો છે, બરાબર છે। હવે આપણે આગળ જઈએ કે ક્વેશ્ચન નંબર 3, શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય બનાવવાનું છે। આમાં એક ટ્રિક છે, જો એક્ઝામ્પલ છે કે ઇટ, યસ, ઇઝ, હવે આને જો આપણે વાક્યમાં ગોઠવવો, તો એક ટ્રિક તમારે છે યાદ રાખવાની કે વાક્યની અંદર કેપિટલ લેટર્સવાળો શબ્દ કઈ છે। તો જો અહીંયા છે આ સ્મોલ છે, આ કેપિટલ ને આ સ્મોલ છે, તો આ કેપિટલ છે એના માટે તમને ખ્યાલ છે કે ઇંગ્લિશમાં હંમેશા જે પણ સેન્ટેન્સ આપણે લખવાનું સ્ટાર્ટ કરીએ એનો પહેલો લેટર એ કેપિટલ જ હોય, બરાબર ને। તો અહીંયા છે જો કેપિટલ વાળો પહેલો કીધો, યસ અલ્પવિરામ છે, પછી ઇટ ઇઝ, આ તો તમને ખબર છે, ધીસ ઇઝ, ઇટ ઇઝ, હી ઇઝ, બરાબર ને। હવે આ પ્રમાણે અહીંયા જુઓ કે અ બોક્સ ઇઝ ધીસ, તમને થોડીક આસાની રહે એટલા માટે મેં અહીંયા આન્સર લખેલા જ છે, અ બોક્સ ઇઝ ધીસ, તો આમાં કેપિટલ લેટર ક્યાં આગળ છે, પહેલો, ઓ મળી ગયો નહીં, તો અહીંયા છે ધીસ, તો અહીંયા ધીસ અને જોડે શું આવશે, ઇઝ, ધીસ ઇઝ, પછી આ અ બોક્સ, એ પ્રમાણે આર ટુ ધેર કેપ્સ જોજો છે, કેપિટલ કઈ છે, અરે આ રહ્યો, તો ધેર જોડે આર શું આવશે, તો કે ધેર આર ટુ કેપ્સ, પછી અહીંયા જો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન સેન્ટેન્સ છે, બરાબર છે, અહીંયા જુઓ કેપિટલ તો કે ઇઝ, તો ઇઝ સી ડાન્સિંગ, બરાબર છે। તો આ પ્રમાણે છે અહીંયા થર્ડમાં, પાછળ પણ થોડા છે, જોઈએ આપણે કે ઇઝ, યસ, સી, તો કે વાય કેપિટલ, તો કે યસ સી ઇઝ, અહીંયા છે ઇન, ઇટ, બોક્સ, ઇઝ, ધ, તો કે ઇટ ઇઝ ઇન ધ બોક્સ, એન ઇઝ એપલ, ઇટ, તો ઇઝ ઇટ એન એપલ, પછી અ મી ગીવ પેન, તો જી અહીંયા કેપિટલ છે, તો ગીવ મી અ પેન, બરાબર છે। રેડ ઇટ ઇઝ, તો અહીંયા આઈ કેપિટલ, તો કે ઇટ ઇઝ રેડ, ઇઝ વેર બુક યોર, તો ડબલ્યુ એક કેપિટલ છે, કે વેર ઇઝ યોર બુક, ધીસ વોટ ઇઝ, વોટ ઇઝ ધીસ, તો આ પ્રમાણે મેં તમને સમજાવ્યું એમ કે આ તમારે સ્વાધ્યાય પોથીની અંદર આ તમને બતાવેલું છે, એ પ્રમાણે આન્સર તમારે લખી દેવાના છે, બરાબર છે। અહીંયા આપણો લિટલ સ્ટેપ 13, 14, 15 સમાપ્ત થાય છે, ફિનિશ થાય છે।
बराबर छे। हवे तमारे शु करवानु छे का 13 14 15 अने आपणो जे लिटल शेप आगळ छे 10 11 अने 12 बराबर ने 10 11 अने 12 आ जे छे એ બંને તમારે તૈયાર કરવાના રહેશે। હું તમને બે દિવસનો સમય આપી દઉં છું બરાબર છે। રવિવારે સવારે તમને ઓલરેડી ટેસ્ટ 2 નામનું પેપર આપેલું છે, એ ટેસ્ટ 2 નું પેપરનો તમને ફોટો મોકલીશ જે તમારે રવિવારે એનો ટેસ્ટ આપવાનો છે બરાબર છે। યાદ રાખજો તમારે સ્વાધ્યાય પોથીમાંથી તૈયાર કરવાનું છે। કયા કયા ચેપ્ટર તમારે તૈયાર કરવાના છે યાદ રાખો 10 11 12 आज जो 10 11 12 13 14 15 तो आज छे ये तमारे बन्ने स्वाध्याय पोथी में तैयार करवाना छे जेमा तमारे ग्रामर पण आवी सके जे आपणे हमणा वाक्यों ने गोठवाना पण आवे 1 टू 20 नु कशु पण आवी सके छे बराबर छे। तो तमारे बे दिवस ने तमारे जोडे तैयार टाइम छे सरस मजानो रिविजन करो अने टेस्ट 2 नामनु पेपर छे ए तमने संडे તમને સવારે ફોટોગ્રાફ્સ મોકલીશું, રવિવારે તમારે એનો ટેસ્ટ આપવાનો છે। થેન્ક યુ।